भरूचना आमोदमां 37 परिवारोना धर्मांतरण प्रकरणमां ચોંકાવનારા ખુલાસા થયા છે। ધર્માંતરણ માટે વડોદરાના આફમી ટ્રસ્ટે યુકેથી મળેલા હવાલા ફંડમાં 15 લાખ રૂપિયા ભરૂચ મોકલ્યા હતા। આફમી ટ્રસ્ટના સંચાલક સલાઉદ્દીને ભરૂચ અને આસપાસના સ્થળ પર 15 લાખ રૂપિયા મોકલ્યા હતા। યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાએ આફમી ટ્રસ્ટને હવાલાથી 80 કરોડનું ફંડ મોકલ્યું હતું, જેનો ઉપયોગ ધર્માંતરણની પ્રવૃત્તિમાં થતો હતો। જેમાં વડોદરા એસઓજીના હાથે પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। બંનેની તપાસમાં ભરૂચમાં મોટા પાયે ધર્માંતરણ કર્યા હોવાની ટીપ મળતા વડોદરા પોલીસે ભરૂચ પોલીસને જાણ કરી હતી। બીજી તરફ આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આક્ષેપ કર્યો છે કે ગરીબ આદિવાસીઓને લાલચ અને પ્રલોભન આપીને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવામાં આવે છે। लाभ लई एमने घरो बनाया आपने लालच आपी सारा सारा कपड़ा एमने आपे सारू सारू जमानू एमने आपे ए उपरांत केटलाक फेमिली ने लग्जरी बस करीने मुंबई सुधी आ लोको फरवा जाए वर्षमां एक बे वखत। एटले आ सुख सुविधा जोई ने लालच ने प्रलोभनो आवी ने हिंदू माथी ए लोको मुस्लिम बनी गया छे। एमने एवुं कहेवामां आव्युं के तमे हिंदू धर्म छोड़ो અને મુસ્લિમ ધર્મમાં આવો તો તમને આના કરતા પણ વધુ સારી સુખ શાંતિ સુખ સુવિધા મળી રહે, અને એના કારણે આ કેટલાક ફેમિલી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે। તાજ મુદ્દે વધુ માહિતી મેળવીએ સહયોગી અંકિત મોદી પાસેથી। અંકિત, લાલચને બહાને ધર્માંતરણ, હાલ તો આ સમગ્ર મામલે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, શું વધુ વિગતો છે આ મામલે? જી કોમલ, હાલમાં ભરૂચના ડીવાયએસપી એમપી ભોજાણીએ કુલ 4 લોકોની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ માટેની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે। જો આ 4 વ્યક્તિની વાત કરવામાં આવે તો તેમાં અજીત અને તેના ધર્મ પરિવર્તન બાદ અઝીઝ બનેલા વ્યક્તિની ધરપકડથી ખૂબ મોટી સફળતા માનવામાં આવી રહી છે। આ એ વ્યક્તિ છે કે જે વર્ષો પહેલા, કહી શકાય કે લગભગ 8 થી 10 વર્ષ પહેલા સૌથી પહેલું ધર્માંતરણ આ વ્યક્તિએ કર્યું હતું। ત્યારબાદ એક આખી પ્રક્રિયા ચાલી, એક આખી ચેન બનાવાઈ અને એક પછી એક કરીને 37 પરિવારોને ધર્મ પરિવર્તન કરાવાયું હતું। ચોક્કસ ધર્મ પરિવર્તનની સાથે સાથે જે ફંડિંગનો મામલો છે તે પણ આ બાબતે ખૂબ ધ્યાન ખેંચી રહ્યો છે। ફંડિંગ હવાલા થ્રુ આવ્યું હતું, સાથે સાથે જે ફંડિંગનો ઉપયોગ, કેટલી રકમ આવી, કેટલી રકમ ધર્માંતરણ પાછે વાપરવામાં આવી અને અન્ય રકમનું શું કરાયું, આ તમામ સવાલોના જવાબ ભરૂચ પોલીસ શોધી રહી છે। તો સાથે સાથે જો ગામની વાત કરવામાં આવે તો 37 પરિવારોનું જે ધર્માંતરણ થયું હતું તે પૈકી 7 પરિવારો જેટલા પરત ફર્યા છે। જો કે આ સાથે એક પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે તેમના ધર્મ પરિવર્તન બાદ જેમ કે ફરિયાદી જે છે તેનું સલમાન નામથી આધાર કાર્ડ બનાવી દેવાયું હતું, ધર્માંતરણ બાદ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ એફિડેવિટ? જે અંકિતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો લાલચને બહાને ધર્માંતરણનો કેસ કે જેમાં કાયદાકીય મંજૂરી વિના ધર્માંતરણ કરવામાં આવ્યું છે 37 પરિવારોનું અને સમગ્ર મામલે હવે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે।